जय श्री स्वामीनारायण स्टूडेंट्स, वेलकम टू द वर्चुअल लेक्चर सीरीज ऑफ ह्यूमन रिसोर्स मैनेजमेंट. सो वी आर टुडे ऑन द लेक्चर नंबर 15. ओके, सो प्रीवियसली व्हाट वी हैव लर्न, लेट्स सी इन अ ब्रीफ. ओके, सो इन प्रीवियस लेक्चर वी हैव कवर्ड सेवरल टॉपिक्स लाइक स्टेजेस ऑफ ग्रुप फॉर्मेशन. ओके, व्हाट आर द वेरियस स्टेजेस ऑफ ग्रुप फॉर्मेशन वी हैव ऑलरेडी स्टडीड. ओके, तो क्या क्या स्टेजेस है वहां आपने जोड़ा था, तो कि फॉर्मिंग, स्टॉर्मिंग, ओके, नॉर्मिंग, परफॉर्मेंस, लाइक ऑफ डिफरेंट ग्रुप फॉर्मेशन्स आपने जोया था. नाउ टुडे वी विल इंक्लूड शू आवशे एमां, तो टाइप्स ऑफ ग्रुप. बराबर, तो कई कई टाइप्स ना ग्रुप्स एनी अंदर बने छे ये आपणे જોઈએ. ઓકે, સો દેર આર ધ ડિફરન્ટ બેઝિક્સ. બરાબર, એટલે કે પહેલા તો આવે છે કે ગ્રુપ એટલે શું, ગ્રુપ કોને કહેવાય. બરાબર, સો ગ્રુપ શું છે, તો કે એસોસિએશન ઓફ પર્સન્સ હુ ઇન્ટરેક્ટ with each other and which interdependent for an entertainment. अटेनमेंट. बराबर, सो अटेनमेंट माटे कया, तो के ऑफ दी ग्रुप ऑब्जेक्टिव. राइट, सो शू थयुं अहीं आगळ, तो के ग्रुप एटले शू, एन एसोसिएशन ऑफ पर्सन्स हु इंटरेक्ट विथ ईच अदर एंड विच इंटरडिपेन्डेंट फॉर दी अटेनमेंट ऑफ दी ग्रुप ऑब्जेक्टिव्स. राइट, सो एवरीवन हैज देयर ओन टास्क टू परफॉर्म ड्यूरिंग the group formation, right? So everybody are distributed their workload and they have to communicate for that work. બરાબર, so એ કામ કરવા માટે એમની પાસે abilities અલગ અલગ છે. બરાબર, એ work અલગ અલગ કરવાના છે, but અહીંયા આગળ એમનું જે task હશે એ કેવું હશે, એકબીજાની સાથે જોડાયેલું હશે. રાઈટ, જેને આપણે કહીએ છીએ ગ્રુપ. ઓકે, હવે આગળ આપણે જોઈએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગ્રુપ. ઓકે, દેર આર ધ ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ જેના પર બેઝિક કરે છે. તો ફર્સ્ટ આપણે લઈએ બેઝડ ઓન ફોર્માલિટી. બરાબર, તો કે ફોર્માલિટીના આધારે, ઇન્ફોર્મલ કે ફોર્મલ છે એના આધારે એ બેઝ થયેલા હોય છે. ઓકે, સો એની અંદર કયું કયું આવે છે, સો એક તો આવે છે ફોર્મલ ગ્રુપ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ઇન્ફોર્મલ ગ્રુપ. રાઈટ, સો બે ટાઈપના આના ફોર્મેશન થઈ ગયું. બરાબર, ઓકે, સો નેક્સ્ટ વન ઇઝ બેઝડ ઓન પરમનન્સી ઓફ મેમ્બરશીપ. બેઝડ ઓન પરમનન્સી ઓફ membership. Right, તો કે permanent છે કે કેવા છે એના પ્રમાણે એનું membership ના આધારે એનો base નો નક્કી થતા હોય છે. સો ફર્સ્ટ વન એની અંદર આવે છે which is primary group and the second one is coalition
ग्रुप। ओके, थर्ड वन बेस्ड ऑन परमानेंसी ऑफ एक्टिविटीज, बेस्ड ऑन परमानेंसी ऑफ एक्टिविटीज, એટલે કે જે પણ વર્ક એમને પ્રોવાઇડ કરવામાં આવે છે એના આધારે। ઓકે, સો કયા કયા એના ગ્રુપ પડે છે? તો એમાં આવે છે, પહેલું તો છે ટેમ્પરરી ગ્રુપ, બરાબર। એ પછી આવે છે પરમાનન્ટ ગ્રુપ, રાઈટ। એ પછી ધ થર્ડ વન વિચ ઇઝ રિલેટેડ ટુ ધ અધર બેસિસ, બરાબર, રિલેટેડ ટુ અધર બેસિસ। ઓકે, સો જેની અંદર આવે છે કમાન્ડ ગ્રુપ, સેકન્ડ વન ઇઝ ટાસ્ક ગ્રુપ, થર્ડ વન ઇઝ ઇન્ટરેસ્ટ ગ્રુપ, એન્ડ ધ ફોર્થ વન ઇઝ ફ્રેન્ડશીપ ગ્રુપ। ઓકે, અત્યારે તો ખાલી આપણે શું જોયા, કયા કયા નેમ ઓફ ધ ગ્રુપ રિલેટેડ ટુ ઇટ્સ બેઝિસ, બરાબર। તો બેઝડ ઓન ફોર્માલિટી, બેઝડ ઓન પરમનન્સી ઓફ મેમ્બરશીપ, બેઝડ ઓન પરમનન્સી ઓફ એક્ટિવિટીઝ, એન્ડ ધ ફોર્થ વન વોઝ રિલેટેડ ટુ ધ અધર બેઝિસ, બરાબર। ટોટલ 10 ગ્રુપ્સ અહીંયા આગળ ડિવાઈડ થતા હોય છે। તો ડિટેલમાં આપણે જોઈએ, ઓકે, સૌથી પહેલું આવે છે ફોર્મલ ગ્રુપ, રાઈટ, ફોર્મલ ગ્રુપ। ઓકે, ફોર્મલ ગ્રુપની અંદર શું આવશે, બરાબર। સો ફોર્મલ ગ્રુપ શું છે? તો કે સચ ગ્રુપ્સ આર ફોર્મ થ્રુ અ ફોર્મલ પ્રોસેસ ઓફ ડિસિઝન મેકિંગ, બરાબર, એકદમ ફોર્મલ મેથડ થ્રુ ડિસિઝન મેકિંગ કરીને એને આપણે જનરેટ કરેલું હશે। ફોર્મલ એટલે કે ફોર્મલ ઓથોરિટી થ્રુ એને આપણે બનાવેલું હશે। ઓકે, human being such as live in a group or a society, બરાબર। તો એમાં જે CEO body છે કે એની અધર authorized body, authorized body like MD and CEO formats the group, બરાબર, એને formal way પર format કરવામાં આવેલું છે। After that informal group, ઓકે, સો ઇન્ફોર્મલ ગ્રુપની અંદર શું હશે? ધ ફોર્મેશન ઓફ સચ ગ્રુપ ઇઝ ધ રિઝલ્ટ ઓફ અ સોશિયલાઇઝેશન પ્રોસેસ, સોશિયલાઇઝેશન દેટ મીન્સ ઇન્ફોર્માલિટી, બરાબર। એટલે કે કોઈ પણ CEO કે MD એટલે કે ફોર્મલ પ્રોસેસ એટલે કે ઇન્ટરવ્યુ પ્રોસેસ કે પછી રિક્રુટમેન્ટ પ્રોસેસ, એના થ્રુ આપણે ગ્રુપ જનરેટ નથી કરતા। એ કેવું હોય છે? તો કે ઇન્ફોર્મલ ગ્રુપ હોય છે, બરાબર। સચ ગ્રુપ મેમ્બર્સ ગેટ યુનાઇટેડ ઓન સમ કોમન કેરેક્ટરિસ્ટિક્સ, સચ ગ્રુપ મેમ્બર્સ યુનાઇટેડ ફોર કોમન કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર। ઇટ્સ કોમન કેરેક્ટરિસ્ટિક્સ લાઈક જેન્ડર ઓર લાઈક કોમ્યુનિટી, કાસ્ટ, રિલિજિયન, બરાબર। સો એ બધાના આધારે જ્યારે એક ફોર્મેશન થતું હોય ગ્રુપનું એને કહીએ છીએ ઇન્ફોર્મલ ગ્રુપ। ઓકે, નેક્સ્ટ ધ બેઝ ઓન પરમનન્સી ઓફ મેમ્બરશીપ, એમાં આવે છે પ્રાઇમરી ગ્રુપ, એટલે કે બેઝડ ઓન પરમનન્સી મેમ્બરશીપ પ્રાઇમરી ગ્રુપ। ઓકે,
सो प्राइमरी ग्रुप शू है तो कि वेरी स्मॉल ग्रुप विच रिमेन्स इन कॉन्स्टंट कॉन्टेक्ट विथ ईच अदर, बराबर, कॉन्स्टंट कॉन्टेक्ट विथ ईच अदर, राइट, एक बीजे साथ कॉन्स्टंट कॉन्टेक्ट है लाइक फैमिली मेंबर्स, बराबर, बिकॉज दे आर कॉन्स्टंटली कॉन्टेक्टेड विथ ईच अदर, एक बीजा ने कई वस्तु आवड़े से कई नहीं आवाती एनी एमने वधारे ख्याल हो, जेम के कोईपण कंपनी है जेम के सन्स एक्सवाइजेड सन्स एंड डॉटर्स एक्सवाइज सन्स एंड कंपनी, बराबर, सो एम शू हो फेमिली मेंबर्स थ्रू ज ए बिजनेस ने बनावेलो हो, ईजी फेमिली मेंबर्स, बराबर, तो कि फेमिली मेंबर्स रिलेटेड हो कि दे आर इन कॉन्टेक्ट विथ ईच अदर वेरी अर्लीएस्ट बेसिस, बराबर, जेम के सन्स ना रिलेटेड एट्ले फाधर एंड सन्स ना थ्रू ग्रुप बनायेलू हो, बराबर, एट्ले कि कोई कंपनी एवं एमने एस्टाब्लिश करी है जम के सन्स एंड कंपनी, बराबर, डॉट डॉट के एक्स वाई जेड सन्स एंड कंपनी हो सके, बराबर, एना रिलेटेड जयरे वर्क डिस्ट्रीब्यूशन करेलू हो तरह एने फेमिली मेंबर्स रिलेटेड एट्ले प्राइमरी ग्रुप कहमें, ओके, आफ्टर देट द फोर्थ वन इज कॉलेजन ग्रुप, बराबर, सो कॉलेजन ग्रुप नी अंदर शू आवशे, सो कॉलेजन ग्रुप इज अ ग्रुप ऑफ प्राइमरी ग्रुप, बराबर, ग्रुप ऑफ प्राइमरी ग्रुप, ऑफ प्राइमरी ग्रुप, लेकिन एक करता वधारे ग्रुप्स ने जारे आपणे कॉलाइड करता होय, बराबर, मर्ज करता होय एने कहीए छे ग्रुप ऑफ प्राइमरी ग्रुप एटले के कॉलाइजन, बराबर, एना तो एनी अंदर शू होय छे तो के फेडरेशन, राइट, फेडरेशन होय के पछी कोई एनजीओ होय, राइट, से बधा केवा केवाय कॉलाइजन ग्रुप केवाय जेनी अंदर अलग अलग ग्रुप ने आपणे शू करी नाख्या छे मर्ज करी नाख्या छे, आफ्टर देट टेम्पररी ग्रुप, बराबर, सो टेम्पररी ग्रुप नी अंदर शू आवशे, सो टेम्पररी ग्रुप इज फॉर्म टू हेन्डल सम एडहॉक, बराबर, एडहॉक दैट मीन्स कोई नानो टास्क छे जे लोकाने शू करी नाख्यू है अप्लाय करी दीधुं होय एमने परफॉर्म करवानुं होय, बराबर, सो ए टास्क प्रमाणे ए लोकाए खाली वर्क करवानुं रहे छे, ए टास्क एटले कि एक्टिविटी कम्प्लीट थई जाय ए पछी ए ग्रुपने शू करी नाखवामां आवे छे डिसमिस, ओके, सो हेन्डल सम एडहॉक्स लाइक टेम्पररी ग्रुपनी अंदर एमने शू हेन्डल करवानुं होय छे तो सम टेम्पररी જે વસ્તુઓ થતી હોય, બરાબર, જેમ કે રિપ્રેઝન્ટેશન કરવાનું છે, બરાબર, તો ખાલી ગ્રુપને ફોર્મેશન કરવામાં આવે છે, એ ફોર્મેશન થઈ જાય પછી થોડાક ટાઈમ પછી એને શું કરવામાં કહે છે ડિસમિસ કરી નાખવામાં, જેવો ટાસ્ક કમ્પ્લીટ થાય એવું તરત એ શું થઈ જાય છે ડિસમિસ થઈ જાય છે, દેટ મીન્સ ટેમ્પરરી ગ્રુપ છે જેને આપણે ફોર કમ્પ્લીટિંગ સમ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક એના માટે આપણે જનરેટ કરતા હોય છે, ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ परमानेंट ग्रुप, बराबर, सो परमानेंट ग्रुप नी अंदर शू होय छे तो कोई पण कमिटी, बराबर, जेम के स्टेन्डिंग कमिटी छे, पछी लोन कमिटी छे, બરાબર, એ બધી જે કમિટી છે કેવી કહેવાય પરમાનન્ટ ગ્રુપ કહેવાય, બરાબર, મેનેજિંગ કમિટી ઓફ ડાયરેક્ટર્સ, મેનેજિંગ કમિટીઝ ઓફ ડાયરેક્ટર્સ, અલગ અલગ જે ડાયરેક્ટર્સ હોય એની જે આપણે ગ્રુપ જનરેટ થયેલું હોય કેવું હોય પરમાનન્ટ બેઝિસ, બીકોઝ ડાયરેક્ટર્સ ક્યારે ચેન્જ ના થાય, જે ચેન્જ થાય ક્યાં છે એમ્પ્લોઈઝ થાય છે, બરાબર, સો દે આર ઓલ્સો અ ટેમ્પરરી બેઝિસ, બરાબર, અને પરમાનન્ટ બેઝિસમાં આપણે
સ્ટેન્ડિંગ કમિટીઝ કે પછી લોન કમિટીઝનું ઇન્ક્લુમેન્ટ કરતા હોય છે. રાઈટ, સો ધ લીગલિટી ઓફ ધ ડિસિઝન ઇઝ ડિસાઇડેડ થ્રુ ધ નોટિસ, એજન્ડા, ડિસ્કશન્સ એન્ડ મોમેન્ટ ઓફ મિનિટ્સ, બરાબર, એના થ્રુ થતું હોય છે. નાવ સેવન્થ વન ઇઝ કોમન રૂલ. ઓકે, કોમન ગ્રુપની અંદર શું આવે છે? સો કોમન ગ્રુપ સચ એઝ કન્સ્ટિટ્યુએન્ટ ઓકે જે પિરામિડ ઓફ ધી ગ્રુપ છે, બરાબર, ગ્રુપ ફોર્મેશન, એની અંદર એપેક્સ ગ્રુપ જે છે એ કયું કહેવાય? તો કે કમાન્ડ ગ્રુપ. રાઈટ, સો કમાન્ડ ગ્રુપની અંદર કયા કયા ઇન્ક્લુડ થાય છે? તો એક તો છે પ્રેસિડેન્ટ ઓફ ચેરમેન, રાઈટ, ચીફ એક્ઝિક્યુટિવ, ઓફિસર્સ એટલે કે સીઈઓસ, બરાબર, એ બધા એની અંદર એડઅપ થતા હોય છે. નાવ ધ એઇથ વન ઇઝ ટાસ્ક ગ્રુપ. પર્ટિક્યુલર કોઈ ટાસ્ક માટે એને ફોર્મેશન કરવામાં આવેલું હોય તો એને આપણે કહીએ છીએ ટાસ્ક ગ્રુપ. ઓકે, અ સ્પેશિયલ ટાઈપ ઓફ ગ્રુપ ટુ હુમ સ્પેશિયલ ટાસ્ક ઇઝ અલોકેટેડ. સો they have allocated with the special tasks, બરાબર, where performing the task efficiency and effectively is needed, બરાબર. કે રીતે થાય છે? તો કે કોમ્પિટન્ટ ઓથોરિટી થ્રુ ટાસ્ક ગ્રુપને બનાવવામાં આવતું હોય છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ઇન્ટરેસ્ટ ગ્રુપ. બરાબર, સો હવે ઇન્ટરેસ્ટ ગ્રુપ શું છે? એટલે કે સેમ ઇન્ટરેસ્ટ, બરાબર, જેમ કે ટ્રેડ યુનિયન્સ છે, આ કાઇન્ડ ઓફ ઇન્ટરેસ્ટ ગ્રુપ, રાઈટ. સો ધીસ ગ્રુપ ઓફ પર્સન્સ હુ હેવ સમ કોમન ઇન્ટરેસ્ટ ઓર સમ કોમન સ્ટેક, સમ કોમન ઇન્ટરેસ્ટ ઓર સમ કોમન ટ્રેક્સ, બરાબર, સેમ સિમિલર એ લોકોના ઇન્ટરેસ્ટ હોય, કાં તો સમ કોમન ટ્રેક હોય, રાઈટ. નેક્સ્ટ વન ઇઝ લાસ્ટ, વિચ ઇઝ ફ્રેન્ડશીપ ગ્રુપ. ઓકે, હવે અહીંયા આગળ ફ્રેન્ડશીપ ગ્રુપનું ફોર્મેશન કેવી રીતે કર્યું હોય? તો કે પ્રમોશન બેઝિસ પર. ઓકે, એટલે કે કોમન ઇન્ટરેસ્ટ હોય, કોમન હોબીઝ હોય, ઇન્ટરેસ્ટ, હોબીઝ, રાઈટ, એન્ડ કોમન વેલફેર, બરાબર. સો આના કારણે ફ્રેન્ડ સર્કલ હોય, સ્ટડી સર્કલ હોય, બરાબર, ચીટ ફંડ્સ હોય, એ બધું અહીંયા આગળ જનરેટ થતું હોય છે. ઓકે, બીસી એટલે કે ગ્રુપ ઓફ 20 મેમ્બર્સ, ઓકે, ચીટ ફંડ્સ, ઓકે, ફ્રેન્ડ સર્કલ, એ સિવાય સ્ટડી સર્કલ, આ બધા શેમાં આવે છે? ફ્રેન્ડશીપ ગ્રુપની અંદર. ઓકે, નાવ લેટ્સ સી ધ રોલ ઓફ ધ ટીમ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. Role of the team or the group in organization. બરાબર, એટલે કે રોલ શું હોય છે કોઈ પણ ટીમનો ગ્રુપની અંદર, બરાબર, એટલે કે ઓર્ગેનાઇઝેશનની અંદર. સો એવરી person or the team has allocated their own task, બરાબર. સો પહેલું આવે છે એમાં ટાસ્ક રૂલ્સ,
સેકન્ડ છે એમાં સોશિયલ રોલ્સ, થર્ડ વન ઇઝ ડિસિઝનલ રોલ્સ, એન્ડ ધ ફોર્થ વન ઇઝ પોઝિટિવ રોલ્સ. રાઈટ, સો ટાસ્ક રોલ શું છે? તો કે એવરી ગ્રુપ મેમ્બર પરફોર્મ્સ અ સ્પેસિફિક ટાસ્ક, પરફોર્મ્સ સ્પેસિફિક ટાસ્ક, બરાબર. એ ટાસ્ક એ લોકોને અલોકેટ કરવામાં આવ્યું હોય, દરેક મેમ્બરને અલગ કામ આપેલું હોય અને એ પ્રમાણે એ લોકો વર્ક કરતા હોય, બરાબર. ટુ મેક અન્ડરસ્ટેન્ડ ધ ગ્રુપ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ગ્રુપ મેમ્બર્સ એક્સેટ્રા આદિ, બરાબર. ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી ટાસ્ક ગ્રુપ. આફ્ટર દેટ સોશિયલ રોલ્સની વાત કરીએ. સો સોશિયલ રોલ્સની અંદર શું આવે છે? તો કે રેકોગ્નાઇઝ એન્ડ એપ્રિસિએટ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ગ્રુપ. ઓકે, સોશિયલ રોલ્સ એટલે કે જેટલા પણ મેમ્બર્સ છે એનું એપ્રિસિએટ હોય, એપ્રિસિએશન એન્ડ રેકોગ્નાઇઝેશન, બરાબર. સો એ સોશિયલ થઈ ગયું. સોશિયલ ધેટ મીન્સ પર્સન રિલેટેડ, કોઈ પણ પર્સન એમાં ઇન્વોલ્વ થયેલા હોય, બરાબર, એક કરતા વધારે, તે થઈ ગયું સોશિયલ ટાસ્ક રોલ્સ. અને ટાસ્ક એટલે કે કામના આધારે. પછી સામાજિક રીતે અને ડિસિઝનલ એટલે કે કોઈ પણ મોટા ડિસિઝન્સ લેવાના હોય, લાઈક બ્રોડ એન્ડ સ્ટ્રેટેજિક એન્ડ એપ્રોપ્રિએટ ડિસિઝન, રાઈટ. તો એ બધું વર્ક જ્યારે કરવાનું હોય ત્યારે કહીએ છીએ ડિસિઝનલ રોલ્સ, જે હાયર ઓથોરિટી લેતી હોય છે એન્ડ ફેસિલિટેટ ટુ એક્સેલરેટ સ્પીડ ઓફ ગ્રુપ વર્ક, બરાબર. ગ્રુપ વર્ક જે છે એને સ્પીડ અપ કરવા માટે એ અહીંયા યુટિલાઈઝ થતું હોય છે, બરાબર. સો એ થઈ ગયું આપણો પોઝિટિવ રોલ્સ, બરાબર. કોઈ ફ્રસ્ટ્રેટ થઈ ગયું હોય, બરાબર, સો એને પોઝિટિવલી કેવી રીતે ડાયવર્ટ કરવું, એને એઝ અ પોઝિટિવ પોઝિટિવ એટીટ્યુડ કેવી રીતે એ ડેવલપ કરીને સ્ટેબિલિટી રાખી શકે એ આપણે અહીંયા સમજાવવામાં આવતું હોય છે. સો આજના લેક્ચરમાં આપણે જોયું ડિફરન્ટ ગ્રુપ્સ એટલે કે રિલેટેડ ટુ ઇટ્સ ફોર્મેશન એન્ડ ધી રોલ ઓફ ધી ટીમ ઓર ધી ગ્રુપ ઇન અ ઓર્ગેનાઇઝેશન. સો આજના લેક્ચરમાં આટલું જ. ત્યાં સુધી આઈ એમ કૃષ્ણ પંચાલ સાઇનિંગ ઓફ. લેટ સી ઇન ધ નેક્સ્ટ લેક્ચર.